થરાદ માં ઠાકોર સમાજ ગુમ થયેલ બંને દીકરી બાબતે પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરી. દીકરી પરત લાવવા ઉગ્ર માંગ કરી. એક મહિના બાદ પણ અન્ય યુવક સાથે ગયેલ દીકરીનો પત્તો ન મળતા ઠાકોર સમાજમાં રોષ. આમ તો દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. દીકરી બે ઘર તારે છે. દીકરી એ કુળનો દીપક ગણાય છે. પણ સમય જતાં અનેક કિસ્સાઓ સભ્ય સમાન માટે લાલ બત્તી સમાન સામે આવી રહ્યા છે, જેમાં આયશાનો આપઘાત પહેલાનો વિડીયો એ સમગ્ર લોકોને હચમચાવી દીધા છે. આમ અમે વાત કરી રહ્યા છીએ થરાદ તાલુકાની, તો જેટા અને ચોગડા ગામની, તો ઠાકોર સમાજની બે દીકરીઓ કે જેઓને ફોસલાવી અન્ય સમાજના બે લોકો ભગાડી ગયેલ છે. વાતમાં લઈ ભોળી બંને દીકરીઓને મસમોટા ખ્વાબ બતાવી એમને સાથે જવા મજબૂર કરી હતી, જેના કારણે દિવ્ય સ્વપ્ન બતાવીને અન્ય સમાજના લોકો ઠાકોર સમાજની દીકરીને ભગાડી જવામાં સફળ થયા છે, જે બાબતે થરાદ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. પણ એકાદ માસ કરતાં વધુ સમય વીતી ગયા બાદ પણ પોલીસ બંને દીકરીઓને શોધી શકી નથી, જેના પરિણામે ઠાકોર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. આજે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો થરાદ પોલીસ મથકે પહોંચી મૌખિક રજૂઆત કરીને બંને દીકરીઓને લાવવાની માંગ કરી હતી. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ રજૂઆત કરતા થરાદ પોલીસે સમગ્ર રજૂઆત સાંભળીને શોધખોળ તેજ બનાવવાની ખાતરી આપી હતી. સવાલ અહીંયા ઠાકોર સમાજની દીકરીનો નથી, પણ દરેક સમાજ માટે આવા કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે, જે એક સભ્ય સમાજ માટે લાલ બત્તી સમાન છે. અને પ્રેમમાં અંધ બનેલ યુવક યુવતીઓએ પણ એકવાર તો વિચાર કરવો જરૂરી છે કે પોતાના પ્રેમ ખાતર પાછળ કેટલા લોકો દુઃખી થશે, મા બાપની ઇજ્જતનું શું થશે, પ્રેમમાં મા બાપનો પ્રેમ કઈ રીતે ભૂલાઈ ગયો, ભાગી ગયા પછી પરિવાર પર શું વીતશે. આવા અનેક સવાલો વચ્ચે હાલ તો ઠાકોર સમાજ થરાદ પોલીસ મથકે દીકરીઓને શોધી આપવાની માંગ કરી રહ્યો છે. રિપોર્ટર ભમરાજી વાઘેલા, બનાસકાંઠા, થરાદ. આજે અમે થરાદ તાલુકા ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો બધા ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. અમારો હેતુ એ હતો કે ગત 24 તારીખ અને બીજા મહિનાની 4 તારીખ, આમ બે ચોંગડા અને દેતાલનો બનાવ છે, જે અમારી દીકરીઓ ગુમ થયેલ છે, જે હજુ સુધી મળેલ નથી, તેના અનુસંધાને અમે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મૌખિક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે સાહેબ આની અંદર તમે અમને પૂરતી મદદ કરો, જેથી કરીને અમારી જે સમાજની જે દીકરીઓ છે એ અમને પરત મળી જાય. જે સમાજની દીકરીઓ ગુમ થઈ છે એના બાબતે અગાઉ પણ ક્યારે પોલીસ મથકે રજૂઆત કરી હતી, લેખિતમાં રજૂઆત કરી? અગાઉ અમે અરજી દ્વારા રજૂઆત કરી હતી અને એની તપાસ ચાલુ છે. એમને કોલ ડિટેલના આધારે તપાસ ચાલુ છે. કેટલો સમય થયો છે અંદાજે લેખિત આપ્યાનો અને આજે લેખિત આપ્યાનો? જે 4 તારીખ વળી ગુમ છે એનો 1 મહિનો થઈ ગયો છે અને આના 10 દિવસ થી. પોલીસ અત્યારે શું કહી રહી છે? પોલીસ એ ડિટેલ મેળવે છે અને ડિટેલના આધારે તપાસ ચાલુ છે. જે જે ડિટેલ મળે છે તો લોકેશનના આધારે તેઓ તપાસ કરે છે, પણ હજુ સુધી કોઈ પ્રાપ્ત થયું નથી. તમારું નામ શું? પ્રવીણભાઈ ગેનાજી ઠાકોર. ઠાકોર સમાજના યુવાનો બહોળી સંખ્યાની અંદર પોલીસ સ્ટેશનની અંદર લગભગ 15-20 દિવસ પહેલાં ઠાકોર સમાજની દીકરીઓ બે ગુમ થઈ છે, એના માટે રજૂઆત કરવા માટે અહીંયા આવેલા છે. ત્યારે આશા અને અપેક્ષા રાખીએ થરાદ પોલીસ ઉપર કે ખરેખર દિવસે ને દિવસે ઘણી બધી આવી ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે પોલીસ પણ સક્રિય બને. થરાદ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ છે, 3 PSI છે, સ્ટાફ પણ પૂરતો છે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસની પણ ઢીલી નીતિ છે કે ગુનેગાર સુધી પહોંચી શકતી નથી. આશા અને અપેક્ષા રાખીએ કે તાત્કાલિક ધોરણે અમને ન્યાય મળે.